नमस्कार विद्यार्थी मित्रों, वाक्यकारं वररुचि भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोस्मि मुनित्रयम्। पठामि संस्कृतं नित्यं, वदामि संस्कृतं सदा, ध्यायामि संस्कृतं सम्यक्, वंदे संस्कृतमातरम्। नमस्कार, नमो नमः। विद्यार्थी मित्रों, आज आपणे आपणा धोरण 10 ना अभ्यासक्रम नो पांचमो पाठ गुणवती कन्या एमनो अभ्यास करवा जई रह्या छीए। तो आ गुणवती कन्यानी प्रस्तावना तरफ आपणे आगळ वधीए। संस्कृत साहित्यनी अंदर कवि दंडी नामना एक सरस मजाना गद्यकार थई गया, अने जे गद्यकार पोते सारा एवा सुप्रसिद्ध जे छे ए कहेवामां आवे छे। तेमणे दशकुमार चरितम नामनो एक सरस मजानो गद्य ग्रंथ रचेलो छे। एमनी अंदर तेमनी जे कथा वस्तु आपणे जोवा जईए तो એ કથા વસ્તુ કવિ એટલે કે કવિ જે દંડી છે એમણે પોતે કલ્પેલું છે, પોતે કલ્પના કરીને અને સાથે સાથે પોતે એમણે આ કથા વસ્તુને એમણે જે ગ્રંથ રચેલો છે એમણે પોતે એ કલ્પેલી એ કથા વસ્તુ છે। આગળ જોવા જઈએ તો દસ કુમાર જે છે આ દસ કુમાર ચરિતમની અંદર દસ કુમારો નક્કી કર્યા મુજબ જુદી જુદી દસ દિશાની અંદર યાત્રાની અંદર જાય છે, યાત્રાની અંદર જાય છે અને પોતપોતાની જે આ યાત્રા છે આ યાત્રા દરમિયાન એમણે જે કુમારોને જે જે પ્રકારના અનુભવો થયા છે આ અનુભવોએ તેમને વર્ણન કરેલા છે। આ વર્ણવતા એમણે જે 10 ઉચ્છવાસ આ ગ્રંથની અંદર આવેલા છે, આ છઠ્ઠા જે ઉચ્છવાસની અંદર મંત્રગુપ્ત પોતાના જે યાત્રા અનુભવને વર્ણવે છે એ દરમિયાન જે એક શક્તિકુમાર નામનું એક આખ્યાન કહે છે, આ આખ્યાનને સંક્ષિપ્તની અંદર અહીંયા સરસ મજાનું એ સંપાદિત કરવામાં આવ્યું છે, એમની પ્રસ્તુત અહીંયા જે છે પ્રસ્તુતિકરણ અહીંયા કરવામાં આવેલું છે। હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે સ્ત્રી અને પુરુષ એ ગૃહસ્થ જીવનની એક રથના બે પૈડા સમાન છે। જે એક રથ હોય આ રથના જેમ બંને પૈડા એક આકારના હોય, એક સમાનના હોય, એક પ્રકારના સરખા હોવા જરૂરી છે। જો આ આકારના પૈડા એક સમાન ન હોય તો ગૃહસ્થ જીવન વ્યવસ્થિત ન ચાલે। એટલે કે ગૃહસ્થ જીવન રૂપી જે રથના પૈડા છે આ રથના પૈડા બનતા એ સ્ત્રી પુરુષ પણ એક જ આકારના, એક જ વ્યવસ્થિત વિચારના, સમાન વિચારધારા વાળા, સમાન મન વાળા, એક સરખા હોવા એ જરૂરી છે। પ્રસ્તુત કથાનો જે નાયક છે શક્તિકુમાર એમણે પોતે ગુણવાન છે અને આ ગુણવાન પોતે હોવાને કારણે તે પોતે એવું ઈચ્છે છે કે મારા જે લગ્ન છે, મારા જે વિવાહ સંસ્કાર છે આ ગુણવતી કન્યા સાથે થાય, એટલા માટે ગુણવતી કન્યાને પોતે પરણવા માટે ઈચ્છે છે, ચાહે છે અને પોતાને જોઈને અને તેવા જે ગુણો છે એ કન્યામાં છે કે નહીં તે શોધવા માટે એક એમણે સરસ મજાની પોતે એક યોજના એ વિચારતો હોય છે। ડાંગરની અંદરથી, ડાંગર એટલે કે ચોખા, એકમાત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી એ ઘણી બધી વિવિધ પ્રકારની જે વાનગી જે છે એ બનાવીને એ પોતે જમાડે છે અને એમને ગુણવતી કન્યા એવી રીતે સમજવું, એ પછી આ કન્યા જે છે પોતાનો સરસ મજાનો એ કન્યાની સામે પોતાનો વિવાહનો પ્રસ્તાવ રાખે છે અને ત્યાર પછી જો સંમત થાય તો તેમની સાથે લગ્ન કરીશ। આવી રીતે ગુણવતી કન્યાને મેળવવા માટે એ દેશ દેશાંતરની અંદર ભ્રમણ કરે છે અને આ શક્તિકુમાર એ એક કાવેરી નદીને કાંઠે આવેલા એક કાંચી નામનું નગર હોય છે, આ કાંચી નગરની અંદર આવીને કન્યાને આવીને મળે છે અને આ કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી, થોડા એવા ડાંગરમાંથી, થોડા એવા ચોખામાંથી એ પોતાની બુદ્ધિ પ્રતિભાને કારણે, બુદ્ધિ પ્રતિભાના બળે એ જુદી જુદી ઘણી બધી વાનગીઓ જે તૈયાર કરે છે અને બધા વાનગીઓને પ્રેમપૂર્વક સરસ મજાની જમાડે છે અને શક્તિકુમાર જે છે એમને પ્રસન્ન કરી દે છે। આમ આ કન્યા શક્તિકુમારની જે પરીક્ષા છે, શક્તિકુમારે જે પણ પરીક્ષા લેવા માટે ઈચ્છે છે, જે પરીક્ષા એ ઈચ્છે છે એ પરીક્ષાની અંદર એ સરસ મજાની ઉત્તીર્ણ થાય છે અને આવી રીતે શક્તિકુમાર તેમની સામે એ વિવાહનો પ્રસ્તાવ કરીને અને કન્યાની સંમતિથી એ વિવાહ કરે છે। અને આ કથા વસ્તુ આપણને શું શીખવે છે તો કે ઓછા સાધનો હોય તો પણ ગુણવાન માણસ જે છે ને એ પોતાની બુદ્ધિમત્તાથી, પોતાની બુદ્ધિ પ્રતિભાથી એ સરસ મજાનું પોતાની ઈચ્છા અનુસાર એ પોતાનું સુખ જે છે એ ભોગવતું હોય છે। અહીંયા કથા વસ્તુની અંદર, પાઠની અંદર કર્તરી ભૂત કૃદંત એટલે કે તવ્યત પ્રત્યયનો સારી રીતે અહીંયા જે છે ઉપયોગ કરવામાં આવેલો છે અને આવી રીતે આપણે એ ઉપયોગ કરેલો જે તવ્યત પ્રત્યય છે, કર્તરી ભૂત કૃદંત છે, એમના રૂપોને પણ આપણે સરસ મજાના ધ્યાનમાં લેવાના છે। વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના પૂરી કરી
आ पाठनी अंदर आपणे एटली चोक्कस वस्तु समझवानी छे के मारी पासे वस्तु ओछी होय पण जो हूँ सारामां सारी रीते मारी पासे बुद्धि होय बुद्धि क्षमता होय बुद्धि प्रतिभा होय तो हूँ ओछी वस्तुमांथी पण वधारे वस्तु निर्माण करी शकुं छुं। પાઠને આગળ આગળ અભ્યાસ કરશું તેમ આપણે જોવા મળશે શક્તિકુમાર જે સ્ત્રી પાસે જાય છે જે કન્યા પાસે જાય છે આ કન્યાને એક પ્રસ્થ જ ડાંગર આપે છે માત્ર ને માત્ર છતાં પણ એમાંથી ઘણી બધી વસ્તુ નિર્માણ કરીને શક્તિકુમારને જમાડે છે તો આ ઓછી વસ્તુમાંથી ઘણી બધી સારી રીતે એ કેવી રીતે બની શકે આ માત્ર આ માટે માણસ પાસે સારામાં સારી બુદ્ધિની પ્રતિભા હોવી જોઈએ બુદ્ધિ ક્ષમતા હોવી જોઈએ જ્યારે બુદ્ધિની ક્ષમતા હશે ત્યારે જ માણસ પોતે આગળ વધી શકશે માણસ પાસે ઓછું હશે છતાં પણ માણસ સુખી રહી શકશે તો આ શક્તિકુમારના જે પાઠ છે ગુણવતી કન્યા એમની પ્રસ્તાવના જે છે એમની હું પૂર્ણાહુતિ કરીને અને સરસ મજાની પાઠની શરૂઆત કરું છું। પાઠની શરૂઆત કરતા પહેલા એનો પાઠ્યક્રમ હું જણાવી દઉં છું। સૌ પ્રથમ તમને હું ફકરો જણાવીશ સંસ્કૃતનો જે છે તે, ત્યાર પછી આપણે એમના શબ્દાર્થની વ્યાકરણની ચર્ચા કરીશું અને અંતે એમનો જે ભાવાર્થ છે એમનો જે અનુવાદ છે એમની જે સમજૂતી છે એ પ્રમાણે આપણે આગળ વધીશું। જોઈએ પાઠની શરૂઆત કરીએ। કાંચીનગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતી સ્મ સ યદા સ્વકીય જીવનસ્ય દ્વાવિંશતિ તમે વર્ષે પ્રવિષ્ટ તદા ચિંતામાપન્ન નાસ્તિ દાર વિહીનાનામ અનનુરૂપ ગુણદારાણામ ચ સુખમ તત્કથમ ગુણવતીમ ભાર્યામ અહમ વિંદેયમ ઇતિ। જોઈએ શબ્દાર્થ। કાંચીનગરે એટલે કે કાંચીનગરની અંદર, કાંચીનગર આમ જોવા જઈએ તો દક્ષિણ ભારતની અંદર આવેલું એક પ્રાચીન નગર છે। શ્રેષ્ઠી પુત્ર એટલે જોઈએ તો શ્રેષ્ઠીનઃ પુત્ર ષષ્ઠી તત્પુરુષ સમાસ, શેઠનો શાહુકારનો પુત્ર, પ્રતિવસતી સ્મ, પ્રતિવસતી સ્મનો અર્થ થશે રહેતો હતો, સ્મ પ્રયોગ લટલકાર વર્તમાન કાળ જે છે એમનું ક્રિયાપદનો આ સ્મ પ્રયોગ આમ જોવા જઈએ તો ભૂતકાળનો અર્થ આપે છે। સ્વકીયસ્ય જીવનસ્ય એટલે કે પોતાના જીવનની અંદર, દ્વાવિંશતિ તમે વર્ષે એટલે કે 22મા વર્ષની અંદર, પ્રવિષ્ટ તદા, પ્રવિષ્ટ વત્તા તદા એટલે કે પ્રવેશ્યો ત્યારે, ચિંતામાપન્ન ચિંતામ આપન્ન એટલે કે ચિંતિત થયો, ચિંતામાં જયારે પડ્યો, દાર વિહીનાનામ એટલે કે આજે છે પત્ની વગરનાઓને, અને સમાસ જોવા જઈએ તો તૃતીય તત્પુરુષ સમાસ, અનનુરૂપ ગુણદારાણામ એ શબ્દનો અર્થ થશે અનુરૂપ ગુણ વગરની જે પત્નીઓને, તત્કથમ તો કઈ રીતે, ગુણવતીમ ભાર્યામ એટલે કે ગુણિયલ પત્નીને, વિંદેયમ ઇતિ એટલે કે પ્રાપ્ત કરું। આ ધાતુનું પરસ્મય પદ વિધિર્લિંગ લકાર અહીં આપવામાં આવેલો છે એટલે કે વિદ્યર્થ અને ઉત્તમ પુરુષ એક વચન। જોઈએ હવે અનુવાદ જોઈએ અને ત્યાર પછી એની સમજૂતી જોઈએ। કાંચીનગરની અંદર શક્તિકુમાર નામનો એક સાહુકાર રહેતો હતો। કાંચીનગરની અંદર એટલે કે દક્ષિણ ભારતની અંદર સરસ મજાનું એક આ નગર આવેલું છે, પ્રાચીન નગરી છે જેને કાંચીનગર કહેવામાં આવે છે, કાંચીપુરમ કહેવામાં આવે છે। એમની અંદર શક્તિકુમાર નામનો એક સરસ મજાનો એક સાહુકારનો જે પોતે શ્રેષ્ઠ હોય સમાજની અંદર, કંઈક મોભો ધરાવતો હોય એને શાહુકાર કહેવાય, તો એમને પુત્ર રહેતો હતો। તે જ્યારે પોતાના જીવનની અંદર 22મા વર્ષની અંદર એને પ્રવેશ કર્યો તો એ ચિંતામાં પડ્યો। કોઈ પણ વ્યક્તિ હોય, સમજણ શક્તિ આવે, 21-22 વર્ષનો થાય એટલે સમજણ શક્તિ આવે, વિવાહની સમજણ શક્તિ આવે, સમાજની સમજણ શક્તિ આવે, તો ત્યાર પછી એ ચિંતામાં પડ્યો। શું પડ્યો? કે પત્ની વગરના જે છે અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખ હોતું નથી, પત્ની વગરનાઓને પણ સુખ હોતું નથી, અને અનુરૂપ ગુણ વગરની જે પત્ની હોય એ પત્ની હોય એ પતિઓને પણ ક્યારે સુખ હોતું નથી, તો હું કઈ રીતે ગુણિયલ પત્ની જે છે એમને પ્રાપ્ત કરું? કેમ કે માણસ મોટો થાય એને ઘણી બધી સમજણ શક્તિ આવે એટલે વિચારતો હોય કે મારા આગળના જીવનની અંદર મારી પત્ની કેવી હશે, કેવી દેખાવડી હશે, એનો સ્વભાવ કેવો હશે, શું મારા માતા પિતાને સાચવશે, અથવા તો શું હું કહીશ એ પ્રમાણે કરશે, શું મારા જીવનને અથવા તો મારા મનને એ અનુરૂપ ગુણવાળી હશે કે નહીં, આવી ઘણી બધી આકાંક્ષાઓ, ઈચ્છાઓ, ચિંતાઓ એ વ્યક્તિ જ્યારે મોટો થતો હોય 22-23 વર્ષનો થાય ત્યારે સહજ રીતે એમના જીવનની અંદર, એમના મનની અંદર આવા પ્રશ્નો એમને આવતા હોય છે। તો એવી જ રીતે આ શક્તિકુમારને પણ પોતાના મનની અંદર આવા પ્રશ્નો આવ્યા કે શું આવી રીતે મને પત્ની મળશે ખરી, અથવા તો હું કેવી રીતે પત્નીને પ્રાપ્ત કરું? ગુણિયલ પત્ની કીધી છે અહીંયા, અહીંયા ફેશન વાળી કે એવી પત્નીની વાત નથી કરવામાં આવી, જે પત્ની, જે સ્ત્રી ગુણવાન હોય, સોળે શણગારથી સજેલી હોય,
પોતાના જીવનની અંદર સરસ મજાના બધા જ સ્ત્રીને અનુરૂપ ગુણ પોતાના જીવનની અંદર જેણે સાધેલા હોય એવી પત્નીની, એવી સ્ત્રીની, એવી કન્યાની અહીંયા વાત કરવામાં આવેલી છે. એટલે હું પત્ની, હું કઈ રીતે આવી ગુણિયલ સરસ મજાની પત્ની જે છે એ પ્રાપ્ત કરું. ત્યાર પછી જોઈએ આગળનો ફકરો. તતઃ સ પ્રભુતમ વિચાર્ય વસ્ત્રાંતે પિનદ્દશાલિહી દાર ગ્રહણાય વિવિધાન દેશાન અભ્રમત એકદા સ કાવેરી તીર પતન્ને સમાગતઃ અત્ર સહ કૂપે વિરલભૂષણાનામ કુમારીમ એકામ અપશ્યત તસ્યાહ રૂપ સંપાદિભૂતઃ સોચિંત્ય યત આકૃષ્ટમ મે હૃદયમ અસ્યામ તદેદામ પરીક્ષ્ય વિવાહ પ્રસ્તાવમ કૃત્વા સત્યામ સંમતો ઉદ્ધારામિ સતામ નિકષા સંગત્ય સવિનયમ આહ અસ્તિતે કૌશલ્યમ સાલિપ્રસ્થેન અનેન સંપન્નમ આહારમ માં ભોજયિતુમ તતઃ સા ઓમ ઇતિ ઉક્ત્વા પ્રસ્થમાત્રમ ધાન્યમાદાય શ્રેષ્ઠી પુત્રસ્ય યાચનાનુસારમ કર્તુમ પ્રવૃત્તા. જોઈએ હવે એમના શબ્દાર્થ અને વ્યાકરણ તરફ આગળ વધીએ. પ્રભુતમ શબ્દનો અર્થ થશે ખૂબ ઘણું. વિચાર્ય એટલે કે વિચારીને, વસ્ત્રાંતે એટલે કે વસ્ત્રને અંતે, કપડાને છેડે, ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. અહીંયા વ્યાકરણ જોવા જઈએ તો પિનદ્દશાલી એટલે કે પિનદ્દાશાલી એન સહ એટલે કે બહુવિહી સમાસ, બાંધેલી ડાંગર વાળો. ત્યાર પછી દાર ગ્રહણાય ષષ્ઠી તત્પુરુષ સમાસ, પત્નીને મેળવવા માટે. વિવિધાન દેશાન એટલે કે જુદા જુદા દેશોની અંદર. અભ્રમત એટલે કે ભટકતો રહ્યો. કાવેરી તીર પતને એટલે કે ષષ્ઠી તત્પુરુષ સમાસ અહીંયા આપવામાં આવેલો છે. કાવેરી નદીને કાંઠે આવેલ નગરની અંદર. સમાગત એટલે કે આવી પહોંચ્યો. કૂપે એટલે કે કુવા પર, કુવા પાસે. વિરલ ભૂષણાનામ એટલે કે બહુવ્રીહી સમાસ, જે વિરલ છે, જેના આભૂષણ વિરલ આભૂષણ છે તેવા, જેનો શણગાર સરસ મજાનો છે તેવા, એટલે કે આછા ઘરેણા વાળી. અપશ્યત એટલે કે એમણે જોઈ, બરોબર. ભૂતકાળનો અહીંયા વર્ણન કરવામાં આવેલું છે, દર્શાવવામાં આવેલો છે ભૂતકાળને. રૂપ સંપદા એટલે કે ષષ્ઠી તત્પુરુષ સમાસ આમ જોવા જઈએ તો એનો અર્થ થશે રૂપથી, રૂપની જે સંપત્તિઓ હોય એ સંપત્તિથી. અભિભૂત, અભિભૂત એટલે કે અંજાઈ ગયો. વિશેષ્યનું વિશેષણ આપવામાં આવેલું છે. આકૃષ્ટમ શબ્દનો અર્થ થશે આકર્ષાયેલું, ખેંચાયેલું. વિશેષ્યનું વિશેષણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. અસ્યામ એટલે કે આમાં, આ કન્યા તરફ. પરીક્ષા એટલે કે પારખીને, એની પરીક્ષા લઈને, એનું પરીક્ષણ કરીને, એમની જે છે એ કસોટી લઈને. અહીંયા જોવા જઈએ તો ક્રુદંતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સંબંધક ભૂત ક્રુદંત. વિવાહ પ્રસ્તાવમ એટલે કે વિવાહનો પ્રસ્તાવ, વિવાહસ્ય પ્રસ્તાવ, ષષ્ઠી તત્પુરુષ સમાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તસ્યામ સંમતો એટલે કે જો તેની સંમતિ હોય તો. ઉદ્ધારામી એટલે કે હું તેને પરણીશ. તામ નિકષા એટલે કે તેમની પાસે જઈને. આમ જોવા જઈએ તો વિભક્તિ એટલે કે દ્વિતીય વિભક્તિનું રૂપ અહીંયા વાપરવામાં આવ્યું છે. સંગત્ય એટલે કે મળીને. અવ્યવી ભાવ સમાસ વિની સાથે એટલે કે એ બોલે છે. આહ એટલે કે અહીંયા બોલ્યો. અસ્તિતે કૌશલ્યમ તારામાં કુશળતા છે. સાલી પ્રસ્થેન અનેન એટલે કે આ એક પ્રસ્થ ડાંગર વડે. સંપન્નમ એટલે કે સમૃદ્ધમ અને માં એટલે કે મને. ભોજયિતુમ એટલે કે જમાડવા માટે. ધાતુનું પ્રેરક એટલે કે અહીંયા જે વાપરવામાં આવ્યું છે હેતવર્થ જે છે હેતુમંત પ્રત્યે અહીંયા વાપરવામાં આવ્યો છે. ઓમ ઇતિ, ઓમ ઇતિ, ઓમ ઇતિ એટલે કે ઓમ ઇતિ, ઓમ કહીને. અહીંયા જોવા જઈએ તો સ્વીકૃતિના અર્થની અંદર આ ઓમ ઇતિ શબ્દનો પ્રયોગ વાપર કરવામાં આવેલો છે. પ્રસ્થ માત્રમ ધાન્યમ એટલે કે એક પ્રસ્થ એક ડાંગરમાંથી. આદાય એટલે કે લઈને. યાચનાનુસારમ એટલે કે માંગણી પ્રમાણે. અવ્યવી ભાવ સમાસ અહીંયા વાપરવામાં આવેલો છે. કર્તુમ પ્રવૃત્તા એટલે કે કરવા માટે પ્રવૃત્ત થઈ. સરસ મજાના શબ્દાર્થના અભ્યાસ પછી ત્યાર પછી હવે આપણે જે છે એમના ભાવાર્થ એમની સમજૂતી તરફ આગળ વધીએ. તો કે એ જયારે શક્તિકુમાર એ વિચારો કે ભાઈ મને કેવી રીતે ગુણવતી કન્યા જે છે એ કેવી રીતે હું પ્રાપ્ત કરી શકીશ, મને કેવી રીતે મળશે જોઈએ. ત્યાર પછી પછી ખૂબ વિચારીને અને કપડાને છેડે બાંધેલી ડાંગર લઈને પત્નીને મેળવવા માટે એ જુદા જુદા દેશની અંદર પોતે ભટક્યા છે. અને ત્યાર પછી એકવાર તે એક કાવેરી નદીના કાંઠે આવેલા એક નગરની અંદર આવી પહોંચ્યો. અને ત્યાં એક સરસ મજાનો જે પનિહારીઓ હોય, બધી પાણીઓ ભરવા માટે ગામના કુવા પાસે આવતી હોય, તો એ કુવાની પાસે આવેલી એવી જ એક સરસ મજાની એક કન્યા, આછા આભૂષણ વાળી કન્યા, કે જેણે આછા આભૂષણો પોતે ધારણ કરેલા હોય એવી કન્યાને એમણે કુવા પાસે એક કુમારીને, સરસ મજાની એક કુમારીને જોઈ. તેની આમ રૂપ સંપત્તિ જોઈને તો રૂપ સંપત્તિથી તે અંજાય. રૂપ રૂપનો અંબાર કહેવાય
એવા એવી એક સરસ મજાની કન્યાને જોઈને અને એ રૂપ સંપત્તિથી એ કુમાર જે છે એ અંજાઈ ગયો. અને તેમણે શું વિચાર્યું, મારું હૃદય છે ને આમના તરફ આકર્ષાયું છે. ઘણી બધી વખત પ્રેમ થાય, માણસને પ્રકૃતિ તરફ પ્રેમ થાય, માતા પિતા પ્રત્યે પ્રેમ થાય, કોઈ પણ વસ્તુ તરફ પ્રેમ થાય, એટલે કોઈ પણ વ્યક્તિ હોય એમનું જે છે એ ચિત્ત, એમનું હૃદય એમની તરફ આકર્ષાતું હોય. મને સંસ્કૃત પ્રત્યે પ્રેમ થાય તો મારું જે હૃદય છે, મારું જે શરીર છે, મારું જે મન છે એ સંસ્કૃત તરફ આકર્ષાય. કોઈ પ્રાણી પ્રત્યે પ્રેમ થાય તો મારું હૃદય, મારું શરીર, મારું ચિત્ત એ પ્રાણી તરફ આકર્ષાય. તો એવી જ રીતે આ કન્યા શોધવા માટે જે નીકળો જે વ્યક્તિ છે, નીકળેલો જે રાજકુમાર છે, જે શક્તિકુમાર છે, આ શક્તિકુમારનું પણ હૃદય જે છે એમની તરફ આકર્ષાયું, ખેંચાયું એમની તરફ હૃદય. મારું હૃદય આમાં આકર્ષાયું છે, મારું હૃદય આમાં ખેંચાયું છે, એવું કોણ મનોમન એવું બોલે છે? તો આની મારે પરીક્ષા કરીને મારે વિવાહનો પ્રસ્તાવ જે છે એમની સમક્ષ મારે મૂકવો જોઈએ. અને જો પછી તેમની સંમતિ હશે તો હું એમને પરણીશ. અને તેમની પાસે વિનયપૂર્વક જઈને બોલ્યો કે શું તમારામાં એક પ્રસ્થ ડાંગર માત્રથી બનાવેલું ભોજન એ મને જમાડવાની કુશળતા તમારામાં છે? આવી રીતે સરસ મજાનું વાક્ય બોલ્યું. કેમ કે પોતાને ગુણવતી પત્ની જે એમની સાથે લગ્ન કરવા હતા, પોતે કંઈક વિશેષ બુદ્ધિવાળી હોય, મનને એકબીજાને સમજવા વાળી હોય એવી પત્ની સાથે અમને લગ્ન કરવા હતા, તો એવી પત્ની તો એમને મળે નહીં, એ માટે એને પરીક્ષા લેવી પડે. તો પરીક્ષા લેવા માટે જે છે જાય છે તો એમની પહેલા એમનું હૃદય એની તરફ આકર્ષાયેલું છે. તો પરીક્ષા જે છે એ લઈને જ ભલે પોતાનું હૃદય એની તરફ આકર્ષાયેલું હોય, માત્ર હૃદય આકર્ષાય તો એવું જરૂરી નથી કે સમજણ શક્તિ પણ એના અંદર હોય, સામેવાળા પાત્રની અંદર સમજણ શક્તિ હોય એવું જરૂરી નથી. ભલે હૃદય આકર્ષાયેલું હોય તો શક્તિકુમાર તો પોતે બુદ્ધિશાળી હતો, પોતે ગુણવાન હતો, તો એણે વિચાર્યું કે મારું હૃદય આની તરફ આકર્ષાયેલું છે તો હું એમની એક પરીક્ષા લઈ લઉં અને ત્યાં વિવાહનો પ્રસ્તાવ મૂકીશ, જો એ મારી પરીક્ષામાં પાસ થશે, ઉત્તીર્ણ થશે તો સૌ પ્રથમ એ ત્યાં જઈને કહે છે કે આ એક પ્રસ્થ માત્ર ડાંગર છે, થોડી એવી ડાંગર છે, તો શું તમે એમાંથી ઘણી બધી વાનગીઓ, જુદી જુદી પ્રકારની વાનગી જે છે એમાં મને બનાવીને તમે જમાડશો ખરા? તો આવી રીતે વાત કરે છે. અને પછી સરસ મજાની જે પેલી કન્યા હોય છે એમ કે છે વાંધો નહીં, ઓમ એટલે કે સ્વીકૃતિ કરીને કહે છે કે વાંધો નહીં, હા એમ બોલીને પ્રસ્થ જેટલી ડાંગરમાંથી જે છે એ સાહુકારના પુત્રની જે માંગણી છે આ માંગણી મુજબ એ કામ કરવા માટે પ્રવૃત્ત થઈ. આશા રાખું છું અહીંયા સુધી તમે સમજી ગયા હશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આપણા આ પાઠનો પહેલો ભાગ અહીંયા હું પૂરો કરું છું. ફરી વખત મળીશું નવી વાતો સાથે, નવા રંગરૂપ સાથે. ત્યાં સુધી નમસ્કાર.